જય સ્વામિનારાયણ શ્રી સ્વામિનારાયણ વિદ્યાસાગર સ્કૂલની શૈક્ષણિક યુટ્યુબ ચેનલ પર ધોરણ દસના દરેક વિદ્યાર્થીઓનું સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આ વિડીયોમાં આપણે શું શીખવાનું છે તમે એકમ નંબર એક બે અને ત્રણ ના વિડીયો મેળવ્યા અને સમજ્યા હશો અને એની નોટનું કામ પણ ઘણા વિદ્યાર્થીઓએ શરૂ કરી દીધું હશે પરંતુ પાકી નોટ કઈ રીતે બનાવવી એની સમજ ઘણાને નહીં પડે અથવા મેં તમને વોટ્સઅપ દ્વારા નોટ કઈ રીતે બનાવી એની મુદ્દાની માહિતી તમને મોકેલી હતી છતાં પણ આજે આપણે નમૂનાનો એકમ નંબર એક નામ હતું એનું વૈષ્ણવજન જે પદ હતું નરસિંહ મહેતાન તેની નોટનું કામ કરવાનું છે અથવા તો નોટ કઈ રીતે બનાવી તે શીખવાનું છે તો ચાલો આપણે જોઈએ નોટ કઈ રીતે બનાવવી પ્રથમ બે પેજ તમારે નામ લખવા માટે છોડવાના છે નામની સાથે જરૂરી વિગતો ભરવા માટે ત્યારબાદના સળંગ બે પેજ તમારે અનુક્રમણિકા માટે છોડી દેવાના અનુક્રમણિકા કઈ રીતે બનાવવી એની જરાક માહિતી મેળવી લઈએ એમાં પ્રથમ ખાનું ક્રમ માટે છોડવાનું ત્યારબાદના ખાનામાં પાઠ કે કાવ્યનું નામ તમારે લખવાનું ત્યારબાદનું ખાનું કવિ કે લેખકનું નામ લખવાનું ત્યારબાદના ખાનામાં સાહિત્ય પ્રકાર ત્યારબાદ સંદર્ભ ગ્રંથનું નામ અને ત્યારબાદ શિક્ષકની સહી આટલી અનુક્રમણિકામાં તમારે કોલમો પાડવાની રહેશે એક નમૂનાનું લખ્યું છે અખિલ બ્રહ્માંડમાં કાવ્ય છે એના કવિ છે નરસિંહ મહેતા જે સાહિત્ય છે પદ આ નમૂના માટેનું છે આપણે જોઈશું આપણી પાકી નોટ કઈ રીતે આપણે બનાવવાની છે ચાલો જોઈએ સૌથી ઉપર પાઠનું કે કાવ્યનું નામ લખવાનું એનો સાહિત્ય પ્રકાર અને એના કવિનું નામ અહીંયા લખ્યું છે વૈષ્ણવજન પદ છે જે નરસિંહ મહેતા દ્વારા રચાયેલું છે પછી એના શબ્દાર્થ શબ્દ ટિપ્પણમાં જે આપ્યા હોય છે તે ત્યારબાદ તળપદા શબ્દો તમને પાઠ્યપુસ્તકમાંથી વિગતો મળશે ત્યારબાદ વિરુદ્ધાર્થી શબ્દો જો હોય એ એકમના તમારે લખવાના રહેશે વિરુદ્ધાર્થી શબ્દો લખાઈ ગયા પછી જો રૂઢિપ્રયોગો હોય તો રૂઢિપ્રયોગો પણ લખવાના રહેશે ત્યારબાદ કાવ્યનો ભાવાર્થ કાવ્ય કોઈ પણ લખો એ પેલા એનો ભાવાર્થ છે ફરજિયાત બધાએ લખી લેવાનો અહીંયા મેં ભાવાર્થ લખેલો હશે જોઈએ આપણે કાવ્યની સરળ સમજૂતી કવિ નરસિંહ મહેતા કહે છે કે વૈષ્ણવ જંતો તેને કહી શકાય જે પારકાના દુખ દર્દને સમજે અને તેને દૂર કરીને તેના પર ઉપકાર કરે છે સતા મનમાં તેનું સહેજ રાખતો નથી દુનિયાની તમામ વ્યક્તિઓને તે વંદન કરે છે એટલે કે તેને સૌ પ્રત્યે આદર ભાવ હોય છે તે કોઈની નિંદા કરતો નથી તે જે બોલે છે તે જ પ્રમાણે છે અર્થાત કે તેના મન પાણી અને ચારિત્ર્યમાં કોઈ ભિન્નતા જોવા નહીં મળે એવા વૈષ્ણવજનની માતાને ધન્ય છે સાચા વૈષ્ણવજનની દ્રષ્ટિમાં સૌ સમાન છે તે ક્યારે અસત્ય બોલતો નથી તેણે ઈચ્છા એટલે કે કામનો ત્યાગ કર્યો હોય છે તે પરસ્ત્રીને માતા સમાન ગણે છે તે ક્યારે પરાયા ધનને હાથમાં પણ હાથ પણ અડાડતા નથી તે મોહમાયાથી પર હોય છે તેના અંતરમાં દ્રઢ વૈરાગ્ય હોય છે તેનું ચિત્ત હંમેશા રામ નામની ધૂનમાં જ લીન હોય હોય છે 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 તે તે નિર્લોભી અને નિર્મળ તેણે કામ ક્રોધ પર વિજય મેળવ્યો આવો વૈષ્ણવ વૈષ્ણવજન તીર્થ સ્વરૂપ હોય છે આમ કાવ્યમાં કવિ નરસિંહ મહેતાએ વૈષ્ણવજન કોને કહેવાય અને તે કેવો હોય તેમાં કેવા ગુણો રહેલા હોય છે તેની વાત કરી છે હવે આપણે શરૂ કરવાનું છે આપણું સ્વાધ્યાયના પ્રશ્ન લખવાનું કાર્ય શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો એ પણ તમારે પહેલાની સાથે લખી લેવાના સ્વાધ્યાયમાં પ્રશ્ન એક થી જ આપણે જોતા જઈએ પ્રશ્ન એક મુખ્ય પ્રશ્ન પહેલો સાચો વિકલ્પ પસંદ કરી લખો પ્રશ્ન પેલો નીચેનામાંથી કઈ બાબત વૈષ્ણવજનને લાગુ પડતી નથી તમારે સીધો એનો ઉત્તર લખી દેવાનો કે તે અભિમાની હોય છે પણ વૈષ્ણવજન અભિમાની હોતો નથી એટલે એને લાગુ પડતી બાબત ન કહેવાય વાત કાચ મન નિર્મળ રાખે એટલે અર્થ છે એનો વાણી ચારિત્ર્ય અને પવિત્ર રાખે પ્રશ્ન બીજો મુખ્ય પ્રશ્ન બે એક એક વાક્યમાં ઉત્તર આપો પેલું તીરથ તેના તનમાં રે આ પંક્તિનો અર્થ શું થાય પંક્તિનો અર્થ થાય છે ઉત્તર વૈષ્ણવજન પોતે જ તીર્થરૂપ છે બીજો પ્રશ્ન મોહમાયા કોને સ્પર્શી શકતા નથી ઉત્તર મોહમાયા વૈષ્ણવ જનને સ્પર્શી શકતા નથી મુખ્ય પ્રશ્ન ત્રીજો નીચેના પ્રશ્નો બે ત્રણ લીટીમાં જવાબ આપીને લખો પેલો પ્રશ્ન કોના દર્શન કરવાથી કોની એકોતેર પેઢી તરી જાય છે ઉત્તર જે વૈષ્ણવજન મોહમાયાથી પર હોય જેના અંતરમાં દ્રઢ વૈરાગ્ય હોય જેનામાં લોભ કે છળ કપટ ન હોય તેણે કામ ક્રોધ પર વિજય પ્રાપ્ત કર્યો હોય તેનું ચિત્ત હંમેશા રામના નામથી નામની ધૂનમાં જ લીન હોય તેના તનમાં તમામ તીર્થો રહેલા છે એવા વૈષ્ણવજનના દર્શન કરવાથી દર્શન કરનારની એકોતેર પેઢી તરી જાય છે ત્યારબાદ બીજો પ્રશ્ન પરસ્ત્રી જેને માતરે પંક્તિ સમજાવો ઉત્તર વૈષ્ણવ દ્રષ્ટિ કરતો નથી એટલે ખરાબ દ્રષ્ટિ કરતો નથી દ્રષ્ટિ કરતો નથી તે પરસ્ત્રીને માતાની દ્રષ્ટિએ જુએ છે તેને માતા ગણે છે ત્યારબાદનો પ્રશ્ન ચોથો નીચેના પ્રશ્નોના સાત આઠ વાક્યમાં ઉત્તર આપો મુખ્ય પ્રશ્ન ચાર જોઈએ આપણે પેટા પ્રશ્ન પહેલો નરસિંહ મહેતા વૈષ્ણવજનના કયા કયા લક્ષણો જણાવે છે તે તમારા શબ્દોમાં વર્ણવો નરસિંહ મહેતા એ વૈષ્ણવજનના કયા કયા લક્ષણો દર્શાવ્યા છે આપણે જોઈએ નરસિંહ મહેતા વૈષ્ણવજનના લક્ષણો દર્શાવતા જણાવે છે કે સાચો વૈષ્ણવજન હંમેશા પારકાના દુઃખ દર્દને સમજે છે અને તેને દૂર કરીને તેના પર ઉપકાર કરે છે છતાં મનમાં તેનું સહેજ અભિમાન રાખતો નથી દુનિયાની તમામ વ્યક્તિને તે વંદન કરે છે અર્થાત તેને સૌ પ્રત્યે આદર ભાવ હોય છે તે કોઈની નિંદા કરતો નથી તે જે બોલે છે તે પ્રમાણે જ વર્તે છે અર્થાત તેના મન વાણી અને ચારિત્રમાં કોઈ ભિન્નતા જેવા જોવા